બૃદ્ધાનભાઈ, મારા પારિવારિક બહુ જૂના સંબંધો છે, એમના ફાધરથી છે, એમના બી છે, એમના દીકરા સાથે બી છે. એમની ખૂબ લાગણીથી આજે એમને એવું કહેવાઈ ગયું કે આ અંગક્ષેત્ર અહીંયા ચાલે છે ને એમને ખૂબ લાગણી છે મારા પ્રત્યેની. બૃદ્ધાનભાઈ આપના આપના પરિવારને ખૂબ સુખી રાખે. આપને જે બિલ્ડરનું નામ દીધું એને બહુ હું વંદન કરું છું. અહીંયા અંગક્ષેત્રમાં કોઈ દિવસ દાન લેવામાં આવ્યું નહીં, એટલે એમણે બૃદ્ધાનભાઈને કદાચ ખબર નહીં હોય, પણ તમારી લાગણી છે એટલે મને પ્રેમ તમારા ઉપર કરોડો રૂપિયા આવ્યા. જેમી મંદિર આજ સનાતન ધર્મથી જે શહેરમાં ચાલી રહ્યું છે એ ઓનલી ફોર જે જેનું કામ કરે છે, જે સેવકો મહેનત મજૂરી કરે છે, જેને 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 ચહેરે આપ્યું છે એના માટે જ આ મંદિરનો દ્વાર છે. કોઈના 5-25 રૂપિયા લઈને મેં ધર્મની ધજા ઉપર, એમને મારો પ્રેમ છે એના પર, મને એમના પર ખૂબ લાગણી છે. તમારા અંગક્ષેત્ર મુજબ હું પૈસા તમારા બૃદ્ધાનભાઈના એકલા જ સ્વીકારી લઈશ, બાકી કોઈ બી નહીં. કેમ મેં રાત દારો ગરીબોની સેવા કરીને ચહર માતાએ પરસો પારેન આ ધર્મની જગ્યા ઊભી કરેલી છે. એમની લાગણી અતિશય, હમણાં ઊંઝા ગયા તારે બી એમને સેવાના કાર્યની અંદર મારા જોડે ફ્રીમો આવ્યા અને પાછું દાન કર્યું અલગ. ધન છે તમારી જનેતાને, તમારા બાપને, તમારા જેવા દીકરાને અવતાર આલ્યો એ બદલ ખૂબ ખૂબ ખૂબ. વૃદ્ધાનભાઈ સિવાય કોઈ પણ બિલ્ડર હોય કે ગમે તેનો રૂપિયો લેવામાં નહીં આવે. આ ધર્મની ધજા ફરકાઈને બેહેલો છું હું. આ લોકોની પબ્લિક જે સેવાઓ જે જેને દુઃખ ચહેરે મટાડે છે એ જનો અધિકાર આ મંદિરના ધર્મ અને આ કાર્યરત્મો આ ભગીરથ કર્મમાં એમનો જ હાથ છે. એટલે અહીંયા જ્યારે બી કોઈ ધર્મ અર્થે કોઈ દાન લેવામાં આવતું નથી, જે જે માણસો જે છે એક રૂપિયો, ઘણા લોકો મને પૈસા આપવા આવતા, હું કહી દઉં છું ભાઈ તમારા માટે તો હું આ કરું છું. તમને ખવડાવવા પીવડાવવા, તમને મોજ કરાવવા, જેની વિધવા ભાઈ હોય, જેની બાળક નાનું હોય, એનું મોટું કરવામાં જીવન જતું રહ્યું હોય, એ સમયે એના જોડે શરીર હોય તો પૈસો ના હોય, છોકરો કમાતો તારે પૈસો હોય તારે એનું શરીર કોમ ના થતું હોય, એ ગોકુળ મથુરાનો દર્શન કરી દે એટલે દ્વારકાધીશ આવી જશે. ધર્મ કાર્ય એટલા માટે કરું છું, સનાતન ધર્મને જાગૃત રાખવા માટે. બાકી અમને ઘણા કહેતા હોય ભુવાજી તમે આ જાતરો કરો છો આટલા બધા રૂપિયા, રૂપિયા મહત્વના નથી, ધર્મ મહત્વનો છે. એજ્યુકેશન મહત્વનું નથી, ધર્મ મહત્વનો છે. એજ્યુકેશન કરો પણ એજ્યુકેશનની સાથે ધર્મને સમજવા માટે એજ્યુકેશનની જરૂર છે. એજ્યુકેશન વધારે થઈને મા બાપને ગેડા કરવા મૂક્યા હું ને એજ્યુકેશન જરૂરી નહીં, ધર્મના એજ્યુકેશનની જરૂર છે. આ કોઈ ગરીબ ઘણા બધા મને કહેતા ભુવાજી આટલો બધો, આટલો બધો નહીં, આ તો કઈ જ ન કહેવાય. આ કીડીનો પક્ષ ચહેરના દ્વાર માટે, આ કીડીનો પક્ષ આજે ખરચ છે ને, કીડીનો પક્ષ. મેં કોઈ દિવસ કોઈના 5-25 રૂપિયા કોઈના ઘેર જઈને માગીને કરીને આડું અવરું સમજાવીને મેં મારા જીવનમાં નથી લીધા. અને આજ કહી દઉં છું, સૂર્યચંદ્ર રથ હું એનું તેજ વધે એ તમારે મને આશીર્વાદ આલો ને મારા માટે મિલકત છે ભાઈ. હું એ ધર્મના કાર્ય માટે જ વાપરું છું. કયા પૈસા કેટલા કોણ વાપરે છે ને, આજ સુધી મેં આ લોકો જોડે કોઈ દાર એમ નહીં પૂછ્યું તમે ક્યાં વાપર્યા, શું લાવો છો ને તમે શું કરો છો. કેમ મને એક જ વસ્તુ છે, મારી ચહેર ખુશ થઈ જાય, એક ગરીબના આશી મળી જાય જેનો માવીતની તાકાત નહીં ગોકુળ મથુરા જવાની, એક ડગ હોય ભરી દે ને એટલે ભગવાનને તાકાત નહીં હોય આવું જ પડે. અઠવાડિયા પહેલા વાવાઝોડું હતું, આ બધા ટેન્શનમાં હતા, મને એક ભરો હતો મારી વિહાની ચહેરની તાકાત છે, કોઈની તાકાત નહીં બ્રહ્માંડની, કહીએ વાવાઝોડું કે વરહાદ નું ટેપ ઉપાડી શકાય. એ જો રૂપિયા મેં લીધા હોત ને તો વરહાદ આવી જ ગયો હોત.
ક્યાંક હું ગફલત થઈ જાય ભગવાન ન કરવા દે. એક મને આશીર્વાદ આપજો, એનો સત અને તેજ વધ. અહીંયા કોઈ જરૂરી નહીં, સિર્ફ તમારા આશીર્વાદની જરૂર છે. આ કરજોગમાં ગરીબોના દુઃખ મટે, દુખિયારાના દુઃખ મટે, સનાતન ધર્મનો જય થાય એ જ જરૂર છે. ભૂલ ચૂક હોય તો ક્ષમા યાચના માગું છું. વૃદ્ધાનભાઈ, આપ તો મારા બહુ પ્યારા લાડવા છો, આપનું જય માતાજી.